જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આ કોરોના મહામારીના કપરા સમયમાં આપ સૌ સ્વસ્થ હશો એવી અભિલાષા અને આ પરિસ્થિતિ દરમિયાન એક તરફ કોરોના મહામારી અને ઝરમર ઝરમર વરસતા વરસાદની વચ્ચે આપણે આજનો વિડીયો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ નવ વિષય સંસ્કૃતમ વિષયાંક કુલસ્ય આચાર અંક પ્રથમ પ્રકાર ગદ્ય આધાર પંચતંત્ર હિતોપદેશ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ગદ્યપાઠનો અભ્યાસ કરવાના છીએ એ આપણા પાઠ્યપુસ્તકની અંદર દ્વિતીય ક્રમ ઉપર છે અને આ જે ગદ્યપાઠ છે એનો આપણે અંક અનુસાર અભ્યાસ કરીશું સમગ્ર પાઠ એકસાથે નહીં લેતા જુદા જુદા અંક બનાવીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને તકલીફ ના પડે આપણને અને આજે જે આપણે ગદ્યપાઠનો અભ્યાસ કરવાના છીએ એ સંસ્કૃત ગ્રંથો પંચતંત્ર અને હિતોપદેશ પર આધારિત છે તો સૌથી પહેલાં પરિચય મેળવીએ ગદ્યપાઠનો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીક્રથાઓનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી છે જાતક માલા હોય કે પછી પંચતંત્ર કે હિતોપદેશ દરેક કથા ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવીને જાત જાતની કથાઓ પરિકલ્પિત છે આજે પણ આવી પ્રાણી કથાઓનું સર્જન થયા કરે છે આવી જ એક પ્રાણી કથા અહીં પ્રસ્તુત છે ચાતક નામનું પક્ષી હંમેશા વરસાદનું જ પાણી પીવે છે ચાતક કુળનો આ આચાર છે ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યક્ષ શિશું આજે પણ આ કુલાચારને પાળતું હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રાણી કથાની અંદર એવા એક પક્ષીની વાત કરવામાં આવી છે જે પક્ષી ફક્ત અને ફક્ત વરસાદનું જ પાણી પીવે છે અને એમના કુળનો આચાર છે એટલે કે એમના કુળની પરંપરા છે એકવાર તરસથી પીડાતું એક ચાતક શિશુ પોતાની જનનીની વાત ન માનીને તે પોતાના આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે ત્યારે અચાનક તેને એક નિર્ધન ખેડૂત પિતા પુત્રનો સંવાદ સાંભળવા મળે છે આ નિર્ધન પિતા પુત્ર પાસેથી પ્રેરણા મેળવીને તે જનની પાસે પાછું ફરે છે અને પોતાના આદર્શને પાડવા તૈયાર થઈ જાય છે પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલે આવતા અને જીવનને ઉન્નત બનાવતા વિવિધ આચારોને પાડવાની પ્રેરણા મેળવવાની છે પ્રાણીઓને નિમિત્ત બનાવીને છેવટે તો માણસને ઉપદેશ આપવામાં આવ્યો છે એ સાથે અહીં વપરાયેલા ક્રિયાપદો અને કારકપદોનો પણ અભ્યાસ આપણે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં જે વાત મૂકવામાં આવી છે જે ગદ્યપાઠ છે વાર્તા છે એ તમને અને મને એક જ વસ્તુ શીખવે છે અને એ છે કુળની પરંપરા તમારા કે મારા કે અન્ય કોઈના પણ કુળની અંદર પરંપરાઓ નિહિત છે આ પરંપરાઓ એટલે તો સત્યની પરંપરા ઈમાનદારીની પરંપરા કોઈ સત્કર્મ કરવાની પરંપરા એ એની અંદર અકબંધ ચાલતી હોય છે આપણે ત્યાં આવી અનેક પરંપરાઓ આપણે અકબંધ રીતે જોઈએ છે સૌથી પહેલાં જો કોઈનું નામ આવે તો એક વાત આપણે લઈએ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કે જેણે પોતાનો રાજમહેલ પોતાની પત્ની પોતાના પુત્ર દરેકને ગુમાવ્યા પરંતુ એમણે સત્યનો સાથ છોડ્યો નહીં આવા તો કેટ કેટલાય ઉદાહરણો આપણે ત્યાં છે તો બીજી તરફ કર્ણને જોઈ લો કર્ણ પાસે પણ જ્યારે ઇન્દ્ર કવચ અને કુંડળ માંગવા આવે છે તે સમયે કર્ણ જાણે છે કે આ ઇન્દ્ર છે અને આ મારા કવચ કુંડળ માંગી જવા માંગે છે જેથી કરીને એમનો દીકરો અર્જુન જીતી જાય છતાં પણ પોતાના કુળની પરંપરા અથવા પોતાનો નિયમ એને પાળવા માટે એ કવચ અને કુંડળ પણ દાન કરે છે તો આ છે પરંપરા અને એના નિર્વહન માટે દરેક કુળ દરેક પરિવાર જીવતો હોય છે અહીં જે ચાતક શિશુ છે એમના કુળની પરંપરા છે કે વરસાદનું જ પાણી પીવે છે પરંતુ આજે આ ચાતક બાળ તરસથી પીડાઈને એ પરંપરા તોડવા તૈયાર થાય છે અને ત્યાં રસ્તામાં એક ખેડૂત પિતા પુત્રનો સંવાદ સાંભળે છે અને ફરી એની અંદર કુળની પરંપરા પાડવાની એક ઈચ્છા જાગે છે અને એ પાછું ફરી જાય છે આવી એક ચર્ચા જ્યાં એ આદર્શ પાડવા તૈયાર થાય છે એની એક વાત અહીં રજૂ થઈ છે હિતોપદેશ પંચતંત્ર હોય જાતક કથાઓ હોય એની અંદર આ પ્રાણીઓના કથાકથનો દ્વારા વાર્તાઓ દ્વારા મનુષ્યને શીખ આપવામાં આવે છે તો આવો એક સરસ મજાનો ગદ્યપાઠ આપણે અંકની અંદર ભણીશું તો આજે પ્રથમ અંકની શરૂઆત કરીએ અહીં પ્રથમ હું વાંચન કરું છું પછી આપણે એને ભાષાંતર સાથે સમજીશું એના અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું તમારે વાંચન દરમિયાન શું જોવાનું છે તો ક્યાં શબ્દોનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે જોડાયેલા શબ્દ હોય તો એ કઈ રીતે બોલાય છે એક

પીબામ તડાગજલમ ન પીબામાં એ સ અમા કુલસ આચાર અત તડાગજલ પાક્નોસિ હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ પ્રથમ ભાષાંતર પણ જોતા જઈશું એક ચાતક શિશુ આસિદ એક ચાતક શિશુ એટલે ચાતકનું બચ્ચું હતું તે એક દિવસ સહ એકદા સહ સ એટલે તે આપણે જ્યારે આઠમાની અંદર સંસ્કૃત વિષયનો શરૂઆત કર્યો ત્યારે પ્રથમ સત્રની અંદર આપણે આ સર્વનામો જોયા હતા સ એટલે તે એકદા એટલે એક દિવસ પીડિતઃ પીડાયેલો સાનાથી તો તરસથી તૃષયા પીડિતઃ તરસથી પીડાઈને માતા પાસે ગયું અને બોલ્યું એક ચાતકનું બચ ચાતક બચ્ચું હતું તે એક દિવસ તરસથી પીડાઈને માતા પાસે ગયું અને બોલ્યો અંબ અંબ એટલે મા હું તરસથી પીડાઓ છું તૃષા મામ પીડય તૃષા મને પીડા આપે છે અહમ જલમ પાતું ઈચ્છા મી અહમ એટલે હું જલમ એટલે પાણી પાતું એટલે પીવાને ઈચ્છા એટલે ઈચ્છું છું અહીં તમે જોશો તો વ્રજતી વધતી પીડયતી ઈચ્છા આ જે કોઈ શબ્દ છે ને એ બધા વર્તમાન કાળના પ્રત્યયો છે વર્તમાન કાળની નિશાની છે મી વહ મહ સી થિથ આઠમાની અંદર વ્યાકરણ જોયું ત્યારે આપણે આ પ્રત્યયોનો અભ્યાસ કર્યો હતો ફરી પાછા આપણે આમાં પણ એ પ્રકરણોનો અભ્યાસ કરવાના જ છીએ તો અહીં આ જે શબ્દો છે એ બધા વર્તમાન કાળના છે જ્યાં ક્રિયા ચાલુ છે તો એનું ધ્યાન આપણે રાખીશું સંપ્રતિ મેઘજજલમ ન મિલતી સંપ્રતિ સંપ્રતિ અર્થાત અત્યારે વરસાદનું પાણી નથી મળતું અતહ તળાવ જલમ એવ પાતુમિચ્છામી આથી તળાવનું પાણી પીવા ઈચ્છું છું બરાબર ચાતક શિશુ ચાતકોનો કુળની પરંપરા છે કે વરસાદનું પાણી પીવું પણ આ બાળકને તરસ લાગી છે અને અત્યારે કશે વરસાદનું પાણી તો છે જ નહીં એટલે એ કહે છે કે હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું જનની વદતી એની માતા બોલી બાલ બાળક બેટા વયમ મેઘજજલમ એવ પીબામાં આપણે તો વરસાદનું પાણી જ પીએ એવ જ મેઘજલમ મેઘનું જળ બરાબર છે અહીં ચાતક શિશુ ચાતકસ્ય શિશુ અહીં ષ્ઠી તત્પુરુષ સમાસનો ખૂબ જ સુંદર પ્રયોગ અત્યારે આપણને જોવા મળે છે તળાગ તળાવ જલમ તો સાનું જળ તો તળાવનું જળ તે જ રીતે મેઘ જલમ મેઘનું જળ ચાતક શિશુ ચાતકનું શિશુ તો સરસ મજાના વિભક્તિના પ્રયોગો પણ અહીં છે તો આ તરફ માતા કહે છે કે બેટા આપણે તો વરસાદનું પાણી જ પીએ તળાવનું પાણી પીએ નહીં આ આપણા કુળની પરંપરા છે અસ્માકમ કુલસ્ય આચાર અસમાકમ એટલે આપણા કુલસ્ય કુળની આચાર પરંપરા છે આચાર છે આચરણ છે અત આથી ત્વ એટલે તું તળાક જલમ પાતું ન શક્નો તું તળાવનું પાણી પી શકે નહીં આમ ચાતક બાળ અને એની માતા વચ્ચે આ એક સંવાદ થયો વિદ્યાર્થી મિત્રો અહીં ચાતક શિશુની માતા એને વારંવાર પોતાના કુળની પરંપરા યાદ અપાવે છે આપણે ત્યાં સાહિત્યને જો જોઈએ આપણે ત્યાંના જો ઐતિહાસિક પાત્રોને જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને ઢગલોબંધ પાત્ર એવા મળશે કે જેણે પોતાના કુળની પરંપરાઓ નિભાવવા માટે સર્વસ્વ અર્પણ કરી દીધું અહીં તમે આ જે ચિત્ર જુઓ છો એની અંદર લખ્યું છે સોરઠની સાહેબી સમૂહ ચિલૈયો આજની યુવા પેઢીને શીખ આપતું એક અમર પાત્ર વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્રને જુઓ તમને શું દેખાય છે તો તમે જોશો કે એક સ્ત્રી અને પુરુષ ખાંડણીયાની અંદર ખાંડી રહ્યા છે અને એમાં તમને એક મસ્તક દેખાય છે અને સામે એક ઋષિ મહારાજ બેઠા છે આ પાત્ર એટલે સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર બિલખા ગામની અંદર થયેલ રાજા શેઠ સગાડસા અને એમના પત્ની રાણી ચંગાવતી છે જો સાહિત્યક રચનાઓને જોઈએ તો એવું કહેવાય કે કર્ણએ સ્વર્ણનું બહુ દાન કર્યું જેના કારણથી એ જ્યારે સ્વર્ગમાં ગયો ત્યારે એને ભોજન માટે અને પીવા માટે પણ સ્વર્ણ જ મળ્યું અને ત્યાં એ ફરી પાછો ઇન્દ્રને કહે છે દેવતાઓને કહે છે કે મને ફરીથી જન્મ આપો હવે હું અન્નદાન કરીશ અને એવા એક સંકલ્પ સાથે કર્ણ ફરી ધરા પર અવતાર લે છે અને શેઠ સગાળસા બને છે એ સમયગાળા દરમિયાન દુકાળ પડે છે ત્યાં એ ખૂબ અઢળક ધન અઢળક અન્ન બધાને વહેંચે છે આમ જીવનકાળ દરમિયાન એની એક પરંપરા છે કે આંગણે આવેલ અતિથિને જમાડ્યા વગર ભોજન કરવું નહીં એક સમય એવી કપરી પરિસ્થિતિ આવે છે કે એને કોઈ અતિથિ મળતું નથી ચારે તરફ મુશળધાર વરસાદ છે અને આવા સમય દરમિયાન ભગવાન એના સત્યની એના નિયમની કસોટી લેવાનું વિચારે છે અને એક સ્વામી બનીને આવે છે અને આવીને જુદી જુદી ભાતભાતની રીતે એમની પરીક્ષાઓ કરે છે ભોજનની અંદર એવો માંસની માગણી કરે છે હવે શુદ્ધ શાકાહારી રહીને જીવનાર વ્યક્તિ સમાજની અંદર એક ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવનાર વ્યક્તિ જેણે કોઈ દિવસ ભગવાનના નામ સિવાય કોઈ કામ નથી કર્યું માંસ મચ્છીનું તો નામ સુધા નથી સાંભળ્યું બરાબર છે આવા જે ભોજન છે જેનો ત્યાગ શાસ્ત્રએ કહ્યો છે એનું નામ સુધા નથી લીધું એવી માંગણી કરે છે છતાં પોતાનો ધર્મ નિભાવવા માટે એ એ પણ કરે છે દુકાનેથી માંસ લાવીને આપે છે પરંતુ સાધુ મહાત્મા કહે છે કે મારે આ માંસ નથી ખાવું મારે તો બાળકનું માંસ ખાવું છે અને તે સમય દરમિયાન એમના ઘરની અંદર એક બાળક એમનો દીકરો ચેલૈયો હોય છે એવો નક્કી કરે છે કે ચેલૈયાનું માસ એને ખવડાવવું કારણ કે સંત મહાત્માએ એમના દીકરાનું માંગ્યું અને આ વાત મહેલનો એક વ્યક્તિ જાણી જાય છે જઈને ચેલૈયાને કહે છે કે તને તારા માતા પિતા મારી નાખવા માંગે છે એટલે તું હવે ઘરે જઈશ નહીં પરંતુ સત્યની ખાતર પોતાના કુળની પરંપરાને ખાતર ચેલૈયો ભાગી જવાના બદલે ઘર તરફ દોટ મૂકે છે કે પરંપરા નિભાવવાનો સમય આવ્યો હવે તું પહેલાં ઘરે જઈશ અને ત્યાં આપણા સાહિત્યકારો અને કવિઓ સરસ મજાનું ગુજરાતી લોકગીત લખે કે ભાગું તો મારી ભોમકા લાજે ભોરિંગ જીલે નહીં ભાર મેરું સરીખું ડોલવા લાગે આકાશ નહીં આધાર મેરા મણ માઝાના મૂકે ને ચેલૈયો સતના ચૂકે મારા પિતાએ કુળની પરંપરાનું પાલન કર્યું મારા પરદાદાઓએ કુળની પરંપરાનું પાલન કર્યું તો હું કઈ રીતે આ પરંપરાને છોડી શકું એમ કહીને ચેલૈયો જાય છે અને ત્યાર પછીની કથા પ્રમાણે ચેલૈયાનો મસ્તક કાપીને એને ખાંડણીએ ખાંડીને એનો માંસ બનાવી મહારાજને પીરસવામાં આવે મહારાજની છતાં પણ કસોટીની વાત પૂરી થતી નથી અને એવો કહી દે છે કે મારે તો આ બાળકનું નહીં મારે તો તાજા નવજાત બાળકનું માંસ ખાવું છે પરીક્ષાનો અંત થાય અને તે સમયે રાણી ચંગાવતી શેઠ સગાડસાના પત્ની ગર્ભવતી હતા એમણે પેટ ચીરીને અંદરથી બાળક કાઢવાની તૈયારી બતાવી ત્યારે ભગવાન રૂપે આવેલા ઋષિ રૂપે આવેલા ભગવાન પણ કાપી જાય છે અને એવો પ્રસન્ન થઈને ફરી આશીર્વાદ આપે છે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષાની જો અવસ્થા જુઓ તો તમારીને મારી જો સામાન્ય માણસ એ પોતાના પરંપરાને ત્યાગવા પણ તૈયાર થઈ જાય પરંતુ અહીં તમને મને આ પાત્રો શીખ આપે છે કે વ્યક્તિએ ગમે એ થાય પોતાના કુળની પરંપરાનો ત્યાગ કરવો જોઈએ નહીં પોતાના કુળનો ત્યાગ કરવો જોઈએ નહીં તબા અમર પાત્રો આપણા સાહિત્યોની અંદર પણ છે ફરી પાછા આ ચાતક બાળને એની માતા આ સમજાવે છે કે દરેક વ્યક્તિ દરેક પરિવાર દરેક સમાજ પોતાના કુળની પરંપરાનું પાલન કરે આપણે પણ કરીએ અને આગળ કહે છે હવે અહીં સાથે સાથે આપ પેરેગ્રાફને આપણે સમજ્યા અર્થ તો જોયો એના શબ્દાર્થો પણ જોતા જ જઈશું જેથી કરીને આપણને ભાષાંતર પૂર્ણરૂપે ખ્યાલ આવી જાય અહીં આચાર એટલે કે આચરણ અંબ એટલે માતા તળાગ તળાવ તૃષા એટલે તરસ મામ એટલે મને સંપ્રતિ એટલે અત્યારે હમણાં અતઃ એટલે આથી એવ એટલે જ ને પાતું ન શક્નો છે એટલે પી શકતો નથી હવે આગળ જોઈએ ચાતક શિશુ હું કથાઈ હતી

કુલાચાર સદવ રક્ષિતવ્ય એવ અત તડાગજલ પાતું ન અર્હસી તૃષાયા સહન કરેઘસ પ્રતીક્ષા કરહસી આ ચાતક શિશુ જ્યારે વાત કરે છે અને જવાની તૈયારી બતાવે છે ત્યારે ચાતક બચ્ચું કહે છે કે માતા અંબ મહતી મેં ત્રિશા મહતી એટલે ખૂબ જ મને ખૂબ તરસ લાગી છે અધુના અત્યારે આકાશે આકાશમાં મેઘાન ન પશ્યામી વાદળો દેખાતા નથી કદા એટલે ક્યારે મેઘહ વરસીશ્યતી ક્યારે વરસાદ વરસશે કદાચ અહમ મેઘજલમ પાતું શકનોમી અને ક્યારે હું કદા ક્યારે અહમ એટલે હું મેઘજલમ પાતું શકનોમી વરસાદનું પાણી પી શકીશ ઇતિ ન જાનામી હું જાણતો નથી અતહ આથી તૃષયા તરસથી પીડિતો અહમ પીડા તો હું તળાવ જલમ તળાવનું પાણી પીવા જાઉં છું આ બાળકને ખૂબ તરસ લાગી છે એટલે એ કહે છે કે હવે આકાશમાં અત્યારે તો વાદળો નથી હવે ક્યારે વરસાદ વરસે અને ક્યારે હું એ પાણી પી શકું એની માતા મને ખબર નથી એટલા કારણે હું તો તળાવનું પાણી પીવા જાઉં છું જનની પુનરપી ચાતક શિશુ બોધયતી જનની એટલે માતા પુનરપી ફરીથી ચાતક શિશુ બોધ હતી ચાતક બાળને સમજાવે છે એને ઉપદેશ આપે છે અને બોધે છે અને કહે છે બાલ બાળ ન અયમ અસ્મા કુલાચાર આપણા કુળની પરંપરા નથી શું તો તળાવનું પાણી પીવું એ કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એવ કુળની પરંપરાની સદા રક્ષા કરવી જોઈએ ત્વમ તડાગ જલમ પાતું ન રહસી આથી તું તળાવનું પાણી પીશ નહીં તૃષયા સહનમ કૃત્વા ત્વમ તૃષયા સહનમ કૃવા તું તૃષાને સહન કર તરસને સહન કર ને મેઘસ્ય પ્રતિક્ષામ કરતું અને વરસાદની રાહ જો માતા ફરી ફરી બાળકને એક જ સમજાવે છે કે હંમેશા કોળની પરંપરાની રક્ષા કરવી જોઈએ આથી તું તળાવનું પાણી પીવા જવાની વાત રહેવા દે થોડી તરસ સહન કર અને વરસાદની રાહ જો અહીં પણ મહતી એટલે વધારે અધૂના એટલે અત્યારે વર્ષિષ્યતિ છે અહીં આ જે વર્ષિષ્યતિ તમે જે ક્રિયાપદ જોઈ શકો છો એ ક્રિયાપદ ભવિષ્યકાળનું છે વિદ્યાર્થી મિત્રો જ્યારે વર્તમાનકાળના કાળના પ્રત્યયો ભણે ત્યારે ફક્ત મી વહ મિ તિથિ પણ જ્યારે ભવિષ્યકાળના તમે પ્રત્યયો જુઓ તો એમાં શ્યામી શ્યાવહ શ્યામઃ શશી શ થ શતિ શત અને શ્યંતિ આગળ શ લાગે અહીંયા પણ શ છે એટલે શ જ્યાં લાગે આ ક્રિયાપદ બને ત્યારે તો ક્ષતિ જ્યારે આવે તો એ ભવિષ્યકાળ હોય શકે અને અહીંયા પણ ચાતક બાળ એ જ કહે છે કે ક્યારે વરસાદ વરસશે તો એટલે અહીંયા આ જે કાળ છે એ છે ભવિષ્ય ભવિષ્યકાળ ત્યાર પછી અતઃ એટલે આથી બોધયતી સમજાવે છે ઉપદેશે છે અસ્માકમ આપણું સદૈવ હંમેશા સદાવતા એવ અહીંયા પણ સંધિ છે રક્ષિત રક્ષા કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કુળની પરંપરાની રક્ષા માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ અહીં એક ચિત્ર આવ્યું તમે ચિત્ર જોશો ને તો આ એવું પાત્ર છે જેણે પરંપરાના પાલન માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય પોતાના કુળની પરંપરા છે શું તો વચન પાલન એકવાર વચન અપાઈ ગયું એટલે અપાઈ ગયું અને એનું પાલન થવું જ જોઈએ એ એમના કુળની પરંપરા છે કયા કુળની તો રઘુકુલની રઘુકુળની અંદર કોઈ એકને વચન આપી દે એટલે પછી એના પાલન માટે મૃત્યુ પણ જો સ્વીકારવું પડે તો તૈયાર થઈ જવું અને દશરથે કઈ કઈ માતાને વચન આપેલા બે કે તને જ્યારે જરૂર પડે ત્યારે હું બે વચન આપીશ એનું પાલન કરીશ વરદાન આપું છું અને કઈ કઈ માતા મંથરાના કહેવા પર ભરત માટે રાજગાદી માગે છે દશરથ એ આપે છે અને બીજા વચનના રૂપમાં એવો રામ માટે ચૌદ વર્ષનો વનવાસ માંગે છે અહીં રામ ભગવાને જ્યારે આ ખબર પડે છે ત્યારે તેઓ કોઈ પણ જાતનું સામે દલીલ કર્યા વગર સામે વાત કર્યા વગર એવો તરત જંગલમાં જવા તૈયાર થાય છે અને આપણને બધાને જ રામજીની કથા ખબર છે એવો જંગલમાં કેવા કેવા કષ્ટ સહન કરે છે સીતા માતાનું હરણ થાય છે રામ રાવણનું યુદ્ધ થાય છે અને કેવી અગ્નિ પરીક્ષાની વાતો છે આવી આખી રામજીની કથાથી સીતાજીની કથાથી આપણે પરિચિત છીએ કેટલાય દુઃખો અને કેટલી યાતનાઓ રામજીએ ભોગવી ક્યાં એ રાજકુળનો વ્યક્તિ ક્યાં સીતા એક રાજ પરિવારની વ્યક્તિ અને જંગલની અંદર આવી યાતનાઓ સહન કરવી પડે પણ એ યાતનાઓ સહી એનું કારણ માત્ર એક જ હતું શું તો પોતાના કુળની પરંપરાનું વહન થવું જોઈએ દશરથે તો એકવાર માટે કહ્યું કે મેં ભલે વચન આપ્યું તું ચિંતા ના કરીશ તું એ વચન તોડી દે પણ રામ કહે છે કે ના પિતાજી તમારું વચન એ મારા મસ્તક ઉપર કારણ કે આપણા કુળની પરંપરા છે કે વચનનું પાલન થવું જોઈએ જો એ ન થાય તો તો આપણા કુળને લાંછન લાગે અને રામજીએ પોતાના કુળની પરંપરાના પાલન માટે સર્વસ્વનો ત્યાગ કર્યો તો અહીં પણ આખા અત્યાર સુધીનું કથાનક જે આપણે જોયું ચાતક શિશુ સાથેનું તો આપણે પણ આ જોઈએ છે કે એમની માતા એને એ જ સમજાવે છે કે કુળની પરંપરાનું હંમેશા પાલન કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપનો આપણો પ્રથમ અંક આપણે જોયો હવે પછીના દ્વિતીય અંક તમને મળે એટલે એમાં આગળના ગદ્યખંડનો આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી તમે ફરીથી આ વિડીયોને જોજો બે ત્રણ વાર જોજો અને જેટલો ગદ્યખંડ આપણે અહીં લીધો છે એને સમજવાનો પ્રયત્ન કરજો ફરી પાછા મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આભાર જય શ્રી કૃષ્ણ